જો પારિમાણિક સૂત્રનો જે વિભાગ છે એની અંદર આપણે કેટલી વસ્તુઓ કરી ગયા, તો શરૂઆતની અંદર 38 ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો આપણે તૈયાર કર્યા હતા. પછી પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી ત્રણ રીત, રીત એ, રીત બી અને રીત સી, આવી ત્રણ રીતના આપણે દાખલા સોલ્વ કર્યા. હવે એને લગતા પ્રશ્નની શરૂઆત થાય, પારિમાણિક સૂત્રને લગતા પ્રશ્નની શરૂઆત થાય. સર સામે સ્ક્રીન ઉપર અત્યારે એક પ્રશ્ન મેં લખ્યો છે, પારિમાણિક સૂત્ર અને પરિમાણ આ બે શબ્દ ઉદાહરણની મદદથી સમજાવો. બરાબર, તો મારે આની અંદર શું કરવાનું છે આ પ્રશ્નના જવાબમાં? તો પહેલી વસ્તુ તો પારિમાણિક સૂત્ર કહેવાય કોને એની વ્યાખ્યા લખવાની, અને બીજું એનું એક ઉદાહરણ. અને પરિમાણ શબ્દ હે તો પરિમાણ શબ્દ પરિમાણ કોને કહેવાય તેની વ્યાખ્યા અને એનું એક ઉદાહરણ. બરાબર, આ બે વસ્તુ મારે લખવાની, બેની વ્યાખ્યા અને બેના ઉદાહરણ આપવાના. તો જો વ્યાખ્યા આપું ને એની પહેલાં એનું ઉદાહરણ આપી દઉં, ઉદાહરણ હું આપી દઉં તો એની વ્યાખ્યાઓ સરળ પડશે. જો એમાં ઉદાહરણ એક, એમાં ગમે એક પારિમાણિક સૂત્ર મેળવી દો, હાલ એમાં બળનું પારિમાણિક સૂત્ર મેળવવું, એટલે બળનું પારિમાણિક સૂત્ર. તો બળનું પારિમાણિક સૂત્ર તમારે મેળવવું હોય તો બળનું સૂત્ર તમારી પાસે હોવું જોઈએ, તેનું પારિમાણિક સૂત્ર તમે મેળવી શકશો. તો બળનું સૂત્ર છે હું, તો આવું સૂત્ર હતું એફ બરાબર એમ એ. બરાબર, બળનું સૂત્ર હોય મારે એના પર સૂત્ર મળી જાય તો મને એમ કે એસ એકમ, સીજીએસ એકમ, એસઆઈ એકમ, પછી પારિમાણિક સૂત્ર, એમ કે એસ અને સીજીએસ વચ્ચેનો સંબંધ, આ બધી વસ્તુઓ મને મળી જતી હતી જ્યાં મેં 38 ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર તૈયાર કર્યા ત્યાં આવતું હતું. બરાબર, એટલે મારે અત્યારે બળનું પારિમાણિક સૂત્ર મારે મેળવવું છે. હું ઉદાહરણ જ પહેલાં લખું પારિમાણિક સૂત્ર મેળવવાનું. બરાબર, તો મારે બળનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો બળના સૂત્રની જરૂર પડશે. તો એફ બરાબર એમ એ આવું સૂત્ર હતું બળનું, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. એમાં એફ એટલે બળ દર્શાવે, એમ એટલે દળ દર્શાવે, અને એ એટલે પ્રવેગ દર્શાવે. હજી મારી અગર પ્રવેગનું પારિમાણિક સૂત્ર યાદ ન આવે તો પ્રવેગ એટલે હતું વેગના છેદમાં સમય, વેગના છેદમાં સમય. હજી જો એમાં વેગનું તમને ખબર ન પડે તો વેગનું સૂત્ર હતું સ્થાનાંતરના છેદમાં સમય, સ્થાનાંતર ડી દર્શાવવાનું, છેદમાં સમય એટલે સમયનો વર્ગ થઈ જાય. રેડી, એટલે મારે બળનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો નું પાસું ન લખો, તેની જગ્યાએ આવું કાઉન્સ કરી હવે. તો મારે આ બાજુ શું કરવાનું, બધાના પારિમાણિક સૂત્ર મૂકવાના. અહીંયા દળનું પારિમાણિક સૂત્ર મૂકી દઉં, અહીંયા સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર મૂકી દઉં, અને છેદમાં સમય ટી એનું પારિમાણિક સૂત્ર મૂકી દઉં અને એનો સ્ક્વેર. તો જો હજી બળનું પારિમાણિક સૂત્ર મળશે કેટલું? બરાબર, બળનું પાસું તો દળનું પારિમાણિક સૂત્ર, દળ એટલે કિલોગ્રામમાં હોય, મૂળભૂત ભૌતિક રાશિ કિલોગ્રામમાં હોય, તેનું પારિમાણિક સૂત્ર થતું હતું કેટલું? તો કે એમ વન. પછી સ્થાનાંતર ડી, બરાબર, સ્થાનાંતર ડી તો સ્થાનાંતર એટલે મીટરમાં હોય તો મીટરમાં આવી છે, તેનું પારિમાણિક સૂત્ર થાય એલ વન. છેદમાં ટી એટલે સમય, સમય એટલે સેકન્ડમાં હોય, સેકન્ડની જગ્યાએ ટી કરતા હતા, અને વર્ગ હતો વર્ગ. તો બળનું પારિમાણિક સૂત્ર મને મળ્યું એમ વન, પછી એલ વન અને ટી માઇનસ ટુ. બરાબર, બળનું પારિમાણિક સૂત્ર. એટલે હવે જો એમાં કે પારિમાણિક સૂત્રની હું વ્યાખ્યા હવે આપી શકીશ, આ ઉદાહરણ તો હે મારી પાસે. બરાબર, બળનું પારિમાણિક સૂત્ર મેં નીચે મેળવી દીધું છે, પાછું રિપીટ કરી દઉં, બળનું પારિમાણિક સૂત્ર જોતો હોય તો પહેલાં બળનું સૂત્ર લખીશ, પછી એમાં જે મને આનું પારિમાણિક સૂત્ર મળી જાય. પ્રવેગનું ન મળતું તો પ્રવેગ એટલે વેગના છેદમાં સમય, પછી વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય, પછી બળનું પારિમાણિક સૂત્ર જો, બધાના પારિમાણિક સૂત્ર મારા મૂકવાના. તો બધાના પારિમાણિક સૂત્ર મૂકો એટલે બળનું પારિમાણિક સૂત્ર એમ વન, એલ વન અને ટી માઇનસ ટુ આવું મળ્યું. તો પારિમાણિક સૂત્ર કહેવાય કોને એ જો. બરાબર, એની વ્યાખ્યા મારે લખવીશ. તો બળનું પારિમાણિક સૂત્રની વ્યાખ્યા લખવી હોય તો આવી વ્યાખ્યા આપી શકું,
કે કોઈ પણ ભૌતિક રાશિને, આ બળ એટલે કોઈ પણ ભૌતિક રાશિ, એને મૂળભૂત ભૌતિક રાશિ જો આ દળ છે, બરાબર, દળ માસ એમ, પછી આ લંબાઈ છે લેન્થ એટલે એલ કહ્યું છે, આ સમય છે, સમય એટલે સેકન્ડ, એના માટે ટી ટાઈમ, આ મૂળભૂત ભૌતિક રાશિઓ, આ દળ લંબાઈ અને સમય, એટલે કોઈ પણ ભૌતિક રાશિને આ મૂળભૂત ભૌતિક રાશિઓના સ્વરૂપમાં લખવામાં આવે તો જે સૂત્ર તૈયાર થાય એને પારિમાણિક સૂત્ર કહેવાય, બરાબર, આ આવું સૂત્ર એને પારિમાણિક સૂત્ર કહેવાય. જો આવી વ્યાખ્યા આપી આપું કે કોઈ પણ ભૌતિક રાશિને કોઈ પણ ભૌતિક રાશિ એટલે કોઈ પણ ભૌતિક રાશિ તરીકે અત્યારે શું છે તો કે બળ છે, એને કયા સ્વરૂપમાં લખવાનું તો કે મૂળભૂત ભૌતિક રાશિ, બરાબર, મૂળભૂત ભૌતિક રાશિ કઈ કઈ છે તો કે દળ કેપિટલ એમ, પછી લંબાઈ કેપિટલ એલ, પછી સમય તો કે કેપિટલ ટી, પછી વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર કેપિટલ એ, ડોટ કરી નાખું, સાત મૂળભૂત ભૌતિક રાશિ હતી. એટલે કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિઓ દળ કેપિટલ એમ, લંબાઈ કેપિટલ એલ અને સમય કેપિટલ ટી ના સ્વરૂપમાં લખવામાં આવે તો તૈયાર થતા સૂત્રને શું નામ આપી દેવું તો કે પારિમાણિક સૂત્ર કહે છે, બરાબર. પારિમાણિક સૂત્રની વ્યાખ્યા થઈ. ઉદાહરણો પરથી મને ખબર પડે છે, જો આ કઈ છે ભૌતિક રાશિ તો કે આ છે ને બળ, પછી આ શું છે તો કે મૂળભૂત ભૌતિક રાશિ દળ, પછી આ શું છે તો કે મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈ, અને આ શું છે તો કે મૂળભૂત ભૌતિક રાશિ સમય. રેડી? એટલે કોઈ પણ ભૌતિક રાશિ હોય તમારે કયા સ્વરૂપમાં લખવાનું તો કે દળ એમ, લંબાઈ એલ અને સમય ટી, આ મૂળભૂત ભૌતિક રાશિઓ છે એના સ્વરૂપમાં લખવામાં આવે તો આ જે સૂત્ર તૈયાર થાય એને પારિમાણિક સૂત્ર કહેવાય. જો વ્યાખ્યા પાછી રિપીટ કરી દો, અહીંથી જોજો કે કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિઓ દળ કેપિટલ એમ, લંબાઈ કેપિટલ એલ અને સમય કેપિટલ ટી ના સ્વરૂપમાં લખવામાં આવે તો જે સૂત્ર તૈયાર થાય એ સૂત્રને પારિમાણિક સૂત્ર કહેવામાં આવે. આ પારિમાણિક સૂત્રની વ્યાખ્યા. હજી પરિમાણની વ્યાખ્યા આપી દો કે એમાં જે ઘાતાંક આવે છે એ પારિમાણિક સૂત્ર તૈયાર કરશો તો ઉપર એમની એક ઘાત આવે છે, એલની એક ઘાત આવે છે, ટીની માઇનસ બે ઘાત આવે છે, તો તેમાં આવતી ઘાતને, એ સૂત્રમાં આવતી જે ઘાત છે એને તે રાશિનું પરિમાણ કહે છે. રેડિયા? બે ની વ્યાખ્યા અહીં આવી ગઈ. હવે અહીંયા જુઓ, અહીંયા મારે જોવું હોય તો નીચે લખી શકું કે માટે આ એમની એક ઘાત છે તો એક એટલે પરિમાણ થયું, પણ કોનું પરિમાણ તો કે એમનું, એમ એટલે છે હું તો કે દળ, માટે અહીંયા દળનું પરિમાણ છે એક છે. પછી બીજું, અહીં એક ઘાત છે તો એલની એક ઘાત છે તો આ એક એટલે છે પરિમાણ, ઘાત હોય એને પરિમાણ નામ આપ્યું છે, તો કોનું પરિમાણ તો કે લંબાઈનું પરિમાણ, તો આવું લખી શકું, બરાબર. લંબાઈનું પરિમાણ બરાબર એ કેટલું થાય તો કે એક. પછી માઇનસ બે ઘાત, તો માઇનસ બે કોની ઘાત છે? ટીની. ટી એટલે છે હું તો કે સમય, ઘાત એના પરિમાણ કહેવાય, પણ સમયની ઘાત છે તો સમયનું પરિમાણ, હાલો કેટલું થાય તો કે માઇનસ બે. રેડિયા? સંપૂર્ણ એક ઉદાહરણ આવી ગયું. હવે આની અંદર જે બ્લુ અક્ષરથી જે મેં લખેલું છે એ ટૂંકમાં પારિમાણિક સૂત્રનું ઉદાહરણ છે, પારિમાણિક સૂત્ર, અને નીચે જે કહી રહ્યું એ પરિમાણનું ઉદાહરણ. એટલે હવે તમે જો
तो टूंक में आखा प्रश्न जवाब लगभग पूरा थी गयो। पारिमाणिक सूत्र और परिमाणी की व्याख्या की जरूरत पड़े तो आ बेनी व्याख्या आ गई। पछी ना उदाहरण की जरूरत पड़े तो पारिमाणिक सूत्र न उदाहरण और नीचे आ परिमाण उदाहरण आ गई। रेडी एट उदाहरण आखू कम्प्लीट थी गयु। हजी अँ एक वस्तु लखू के कोईपण भौतिक राशि पारिमाणिक सूत्र ने आवी संज्ञा काउंसनी संज्ञा है ई संज्ञा वड़े दर्शाववामां आवे छे। हवे जो आवुं ज बीजुं उदाहरण तमारे जोतुं होय उदाहरण बे શેનું ઉદાહરણ લખવાનું હોય તો કે પારિમાણિક સૂત્ર અને પરિમાણ એક ઉદાહરણ અહીં મેં તમને સમજાવ્યું છે બાજુમાં। બીજું ઉદાહરણ અહીં તમે જે રીતના બળનું પારિમાણિક સૂત્ર મેળવ્યું હતું એવી રીતના બીજા ઉદાહરણની અંદર ઘનતાનું પારિમાણિક સૂત્ર મેળવવું છે। ઘનતાનું પારિમાણિક સૂત્ર હવે ઘનતાનું પારિમાણિક સૂત્ર જોતું હોય ને તો ઘનતાનું સૂત્ર આવડવું જોઈએ। તો ઘનતાનું સૂત્ર આવું હતું, ઘનતા रो वड़े दर्शाई थी, घनता बराबर दड़ना छेद में कद। हजी कद है तो कद एटले लंबाई गुणा पोड़ाई गुणा ऊंचाई। हवे जो घनता नु पारिमाणिक सूत्र तमारे जोतु होय तो अहीं अंश नी अंदर दड़नु पारिमाणिक सूत्र पछी छेद में એ લંબાઈનું પારિમાણિક સૂત્ર, પછી પહોળાઈનું પારિમાણિક સૂત્ર અને ઊંચાઈનું પારિમાણિક સૂત્ર, બધાયના પારિમાણિક સૂત્ર મૂકી દીધું તો માટે ઘનતાનું પારિમાણિક સૂત્ર તમને મળશે હાડો દળનું પારિમાણિક સૂત્ર। દળ એટલે કિલોગ્રામમાં હોય એટલે કિલોગ્રામ એટલે આપણે કેપિટલ એમ કરતા હતા એક ઘાત, પછી લંબાઈ મીટરમાં હોય મીટર એટલે એલ વન, પહોળાઈ એ મીટરમાં હોય એલ વન, ઊંચાઈ એ મીટરમાં હોય એટલે એલ વન, એટલે ઘનતાનું પારિમાણિક સૂત્ર થાય એમ વન, પછી એલની ત્રણ ઘાત અને અંશમાં જાય એટલે માઇનસ ત્રણ ઘાત અને ટીની ઝીરો ઘાત। આ પારિમાણિક સૂત્રનું ઉદાહરણ થયું। હજી મારે પરિમાણનું ઉદાહરણ જોતું હોય તો આવું લખી શકું કે એમની એક ઘાત ઘાત હોય એને પરિમાણ કહેવાય, તો આ દળની એક ઘાત છે એમની એક ઘાત એટલે દળનું પરિમાણ ટૂંકમાં એક થાય, બરાબર દળનું પરિમાણ બરાબર એક। પછી લંબાઈ એ એટલે લંબાઈ છે, લંબાઈનું પરિમાણ કેટલું છે તો કે માઇનસ ત્રણ, પછી સમયનું પરિમાણ તો કે ઝીરો, ટી એટલે એમાં સમય છે ટાઈમ, એટલે સમયનું પરિમાણ એમાં આવશે શૂન્ય, બરાબર। બીજું ઉદાહરણ એટલે આવો ક્વેશ્ચન તમને કરે કે પારિમાણિક સૂત્ર અને પરિમાણ ઉદાહરણની મદદથી સમજાવો તો પહેલાં બેની વ્યાખ્યા લખવાની છે અને પછી ઉદાહરણ લખવાના, બે ઉદાહરણ ટૂંકમાં લખી નાખવાના, બરાબર। ફરજિયાત નથી કે આ બળ અને ઘનતાનું જ ઉદાહરણ આપો, તમે કોઈ પણ ભૌતિક રાશિના ઉદાહરણ નીચે આપી શકશો। તો બેની વ્યાખ્યા હું કીધી તો પહેલાં પારિમાણિક સૂત્રની વ્યાખ્યા જોતી, તો વ્યાખ્યા રહે કે કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિ દળ એમ, લંબાઈ એલ અને સમય ટી ના સ્વરૂપમાં લખવામાં આવે તો તૈયાર થતું જે સૂત્ર છે તે સૂત્રને પારિમાણિક સૂત્ર કહેવાય, અને તેમાં આવતી ઘાત છે તે ઘાતને તે રાશિનું પરિમાણ કહેવાય। એમ ઉપર એક ઘાત હોય તો દળનું પરિમાણ એક કહેવાય, લંબાઈનું પરિમાણ એક અને સમયનું પરિમાણ માઇનસ બે, એટલે જે ઘાત આવે છે એ ઘાતને પરિમાણ કહેવામાં આવે છે। અને કોઈ પણ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રના આવી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, જે દર્શાવ્યું જ છે। પછી નીચે બે ઉદાહરણ, તો કોઈ પણ ભૌતિક રાશિનું એક તો પારિમાણિક સૂત્ર મેળવો ને પછી એના પરિમાણ લખો, તો મેં બળનું પારિમાણિક સૂત્ર અહીં મેળવ્યું છે પહેલાં ઉદાહરણમાં। બળનું પારિમાણિક સૂત્ર એટલે મારા બળના સૂત્રની જરૂર પડશે,
बराबर दड़ गुणा प्रवेग, प्रवेग एटले वेगना छेदमां समय, वेग एटले स्थानांतरना छेदमां समय एटले समयनो वर्ग था। हवे बधाईना पारिमाणिक सूत्र आपणे खबर है, तो बड़नुं पारिमाणिक सूत्र जोतुं होय तो अहीं बधाईना पारिमाणिक सूत्र मूको। तो बड़नुं पारिमाणिक सूत्र आ प्रकारनुं आव्युं, એમાં દળનું પરિમાણ એક છે, લંબાઈનું પરિમાણ એક છે, સમયનું પરિમાણ માઇનસ બે છે। નીચે પરિમાણનું ઉદાહરણ આવી ગયું। જે રીતના બળ માટે પારિમાણિક સૂત્ર અને પરિમાણનું ઉદાહરણ આવ્યું, એવી રીતના અહીંયા બીજા ઉદાહરણમાં ઘનતાનું પારિમાણિક સૂત્ર અને એનું પરિમાણ એનું ઉદાહરણ અહીં લખ્યું છે। બરાબર, અહીંયા ક્વેશ્ચન ટૂંકમાં પૂરો થાય।